હેલો એવરી વન ટુ ડે સ્ટાર્ટ સ્ટ્રક્ચર મિકેનિક્સ ફર્સ્ટ ચેપ્ટર ફિક્સ બીમ આજે ફર્સ્ટ ચેપ્ટર ફિક્સ બીમ છે એનું રિવિઝન જોશું ઓલરેડી આપણે ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે પણ આજે ફરી એનું એકવાર રિવિઝન જોઈ લઈએ હવે ફિક્સ બીમ છે એમાં ચાર ટાઈપ્સના એક્ઝામ્પલ આવશે પેલો એક્ઝામ્પલ એવો હશે કે ફિક્સ બીમ આપેલો હશે અને સેન્ટરમાં પોઈન્ટ લોડ લાગતો હશે બીજો એક્ઝામ્પલ એવો હશે ફિક્સ બીમ હશે ફિક્સ બીમમાં યુડીએલ લોડ લાગતો હશે અને ત્રીજો એક્ઝામ્પલ એવો હશે ફિક્સ બીમ હશે એક સેન્ટરમાં પોઈન્ટ લોડ લાગશે અને આકાશપાનમાં યુડીએલ લોડ લાગશે અને ચોથો એક્ઝામ્પલ એવો હશે જેની અંદર બે પોઈન્ટ લોડ લાગતા હશે સ્ટ એન્ડ એટલે કે એ પાસેથી ફોર એક્ઝામ્પલ બે મીટર એ લાગતો છે પોઈન્ટ લોડ અને બીજો પોઈન્ટ લોડ બી પાસેથી એ પણ બે મીટરના સ્પાને એક પોઈન્ટ લોડ લાગતો હશે એટલે કે બે પોઈન્ટ લોડ લાગતા હશે પણ એક સરખા ડિસ્ટન્સથી લાગતા હશે એમ કુલ ચાર ટાઈપ્સના એક્ઝામ્પલ છે તો પહેલાં ટાઇપ્સનું એક્ઝામ્પલ આજે જોશું હવે આપણે જે એક્ઝામ્પલ કરેલો હતો લેક્ચરમાં એ જ એક્ઝામ્પલ જોઈએ તો એક ફિક્સ બીમની લંબાઈ પાંચ મીટર છે તેની મધ્યમાં ચાલીસ કિલોમીટરનો બિંદુ ભાર લાગે છે એટલે કે મધ્યમાં એટલે કે એના સેન્ટરમાં ચાલીસ કિલોન્યૂટનનો એક પોઈન્ટ લોડ લાગે છે એરિયા મોમેન્ટ પદ્ધતિથી સપોર્ટ મોમેન્ટ શોધો અને કરતન પ્રતિબોળ અને નમન ધૂણો આલેખ દોરો એટલે કે સિયર ફોર્સ અને મેડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરો હવે તમને ડેટા તો આપી દીધો છે ચાલીસ કિલો ન્યૂટનનો પોઈન્ટ લોડ અને પાંચ મીટરનો સ્પાન હવે આપણા ચેપ્ટરનું નામ છે ફિક્સ બીમ એટલે કે એક બીમ ડ્રો કરવાનો કેવો તો કે ફિક્સ બીમ ફિક્સ બીમ ડ્રો કરી ઉપરથી ચાલીસ કિલો ન્યૂટનનો લોડ આપવાનો જે આપણા ડેટામાં આપેલો છે એ સેન્ટરમાં લોડ આપ્યો પછી પાંચ મીટરનો નીચે સ્પાન બતાવી દેવાનો પહેલું કામ પૂરું થયું પછી બીજું કામ શું કરવાનું જે લોડ આવે છે એ લોડનો એક બીમ ઉપરથી ચાલીસ કિલોમીટર લોડ આપવાનો બંને બાજુ ફિક્સ હતા નિયા હવે સિમ્પલ સપોર્ટેડ પ્રોવાઈડ કરી દેવાના અને લોડ છે એ લોડ સેન્ટરમાં છે ચાલીસ કિલોમીટરનો એટલે જે પાંચ મીટરનો સ્પાન છે એના સરખી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાના એટલે એના બે ભાગ કરી એટલે બે પાંચ મીટર અને બે પોઈન્ટ પાંચ મીટર એ બાજુથી બે પોઈન્ટ પાંચ મીટર અને બી બાજુથી બે પોઈન્ટ પાંચ મીટર એમ અલગ બતાવી દેવાનું આટલું થઈ જાય પછી આપણે મોમેન્ટ ફાઇન્ડ કરવાની સી પોઈન્ટ ઉપર કે જ્યાં લોડ લાગે છે ત્યાં એમ સી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ એલ અપોન ફોર ડબલ્યુ એટલે લોડ આ ચાલીસ કિલોમીટરનો આપેલો છે એલ એટલે સ્પાન પાંચ મીટરનો અપોન ફોર એટલે આન્સર આવશે પચાસ કિલોમીટર ઇન્ટુ મીટર મોમેન્ટ સી કેટલી પચાસ કિલોમીટરની મળી ગઈ હવે પોઈન્ટ લોડ લાગે છે એટલે આપણે મ્યુ ડાયાગ્રામ ડ્રો કરવાનો એ ટ્રાયન્ગ્યુલરમાં ફિગરમાં જોઈ શકો છો ટ્રાયન્ગ્યુલરમાં આપણે મ્યુ ડાયાગ્રામ ડ્રો કર્યો છે અને ઉપર જે મોમેન્ટ મળી એમ સી પચાસ કિલોમીટર ઇન્ટુ મીટર એ આપણે પ્રોવાઈડ કરી દીધી એ ફિગર ડ્રો થઈ જાય પછી નીચે એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ એટલે કે મ્યુ ડાયાગ્રામ ડ્રો કરવાનો બંને બાજુએ મોમેન્ટ એપ્લાય કરી દેવાની ફિક્સ બીમ ડ્રો કરવાનો સ્પાન બતાવી દેવાનો પાંચ મીટર અને બંને બાજુ એમ એ અને એમ બી મોમેન્ટ ડ્રો કરી નાખવાની એને કહેવાય એરિયા ઓફ મ્યુ ડેસ ડાયાગ્રામ મ્યુ ડેસ ડાયાગ્રામ ડ્રો થઈ જાય પછી એક કેલ્ક્યુલેશન આવશે એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ પ્લસ એરિયા ઓફ મ્યુ ડેસ ડાયાગ્રામ એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ છે એ ટ્રાઇએન્ગ્યુલરમાં છે એટલે વન ઓફ ટુ બેઝ ટુ અલ્ટિટ્યૂડ ગુજરાતીમાં કહીએ તો એક દ્વિતીયાઉ પાયો ગુણ્યા વેદ એટલે વન ઓફ ટુ બેઝ એટલે બેઝ એટલે એથી બીનો સ્પાન પાંચ મીટરનો અને અલ્ટિટ્યૂડ અલ્ટિટ્યૂડ એટલે ઉપર પચાસ લખેલા છે જે મોમેન્ટ મેડી એ અલ્ટિટ્યૂડ ઇન્ટુ પચાસ પ્લસ જે આપણે રિએક્શન મોમેન્ટ ફાઇડ કરવાની છે મોમેન્ટ એમ એ અને એનું ડિસ્ટન્સ ઇન્ટુ ફાઇવ મીટરનું ડિસ્ટન્સ એમ એ ઇન્ટુ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે મોમેન્ટ આપણે મળશે એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પચીસ કિલો ન્યૂટન ઇન્ટુ મીટર મોમેન્ટ બી એ પણ માઇનસ પચીસ કિલો ન્યૂટન ઇન્ટુ મીટર એ મળી ગઈ બંને જે મોમેન્ટ એ જ આવશે એમ એ એનો જ આન્સર એમ બી બંને સેમ આવશે જો મોમેન્ટ એ માઇનસ ત્રીસ આવી હોત તો મોમેન્ટ એટ બી એ પણ માઇનસ ત્રીસ જ લેવાની એ થઈ જાય પછી નીચે મ્યુ ડાયગ્રામ તમે જોઈ શકો છો એમ એ અને એમ બી ઉપર ડ્રો કરેલા છે હવે સીયર ફોર્સ બાકી રહ્યો આરએ એ ઇઝ ઇક્વલ ટુ આરબી આરએ અને આરબી બરાબર શું થાય ટોટલ લોડ અપોન ટુ ટોટલ લોડ આપણે કેટલો આપેલો છે સેન્ટ્રલ પોઈન્ટ લોડ ચાલીસ કિલોમીટરનો ચાલીસ અપોન ટુ ટોટલ લોડ અપોન ટુ એટલે ચાલીસ કિલોન્યૂટનનો લોડ અપોન ટુ આન્સર આવશે વીસ કિલો ન્યૂટન એ થઈ જાય પછી આપણે ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો રિએક્શન એ અને રિએક્શન બી કેટલો વીસ કિલોન્યૂટન મળ્યો તો આપણે પોઈન્ટ લોડ છે એટલે સિયરફોસ્ટ ડાયાગ્રામ કેમ આવશે રેક્ટેન્ગ્યુલરમાં તમે ફિગરમાં જોઈ શકો છો ફોર્સ ડાયાગ્રામ ડ્રો થઈ જાય પછી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પણ ડ્રો કરી દેવાનું આપણા મોમેન્ટ પચાસ કિલોમીટરની મળી ગઈ છે એ મોમેન્ટ આપણે બતાવી દીધી ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો થઈ જાય પછી આવશે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ઝર પી સી પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ઝર ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ એટ ઈ જો ફિગરમાં તમે જોઈ શકો છો મોમેન્ટેટ ઇ બરાબર વીસ ઇન્ટુ એક્સ માઇનસ એમ વીસ ઇન્ટુ એક્સ જે આપણે રિએક્શન વીસ મળ્યું એ વીસ એને ઇન્ટુ ફિગરમાં જોઈ શકો છો ઈથી બી સુધીનું જે ડિસ્ટન્સ છે ડિસ્ટન્સ લીધું છે વીસ ઇન્ટુ એક્સ માઇનસ એમ વીસ ઇન્ટુ એક્સ એઝ ઇઝ એમાં કોઈ જાતનો નહીં આવે જ્યારે એમ વેલ્યુ મૂકવાની થશે એમ અને એમ વેલ્યુ આપણે આવી માઇનસ એટલે એમ બીની વેલ્યુ માઇનસ પચીસ બરાબર ઝીરો એટલે વીસ એક્સ બરાબર પચીસ એવું થાય જો એક્સના છેદ એક્સ ઇઝ ઇક્વલ ટુ પચીસના છેદમાં વીસ એટલે આ એક્સનો આન્સર આવશે એક પોઈન્ટ પચીસ મીટર આ હતું તમારું પોઈન્ટ ઓફ કોન્ટ્રા હવે એક ટાઈપનો એક્ઝામ્પલ પૂરો બીજી ટાઈપનો એક્ઝામ્પલ આવશે આપણે વાત કરીએ એ મુજબ પોઈન્ટ લોડ પૂરો થયો હવે યુડીએલ લોડ આવશે યુડીએલ લોડમાં શું છે એક છ મીટર ગાળાવાળા આબૃદ્ધ બીમ એટલે કે ફિક્સ બીમ તેની પૂરેપૂરી લંબાઈ ઉપર એસી કિલો ન્યૂટન પર મીટરનો સમ પરિવર્તિત ભાર લાગે છે એટલે એવું કહે છે કે છ મીટરનો સ્પાન છે આ છ મીટરના સ્પાન ઉપર એસી કિલો ન્યૂટન પર મીટરનો યુડીએલ લોડ લાગે છે આ બીમ માટે કર્તન બળ અને નમન ધોરણો આલેખ દોરો અને નમન પરિવર્તન બિંદુ પણ ફાઇન્ડ કરો હવે શિયર ફોર્સ બેન્ડિંગ મુમેન્ટ અને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર ફાઇન્ડ કરવાનું કહે છે હવે પહેલાં તો આપણે ફિગર ડ્રો કરવાની ફિક્સ બીમ ફિક્સ બીમનો સ્પાન છે છ મીટર એંસી કિલોમીટર પર મીટરનો ઉપરથી યુડીએલ લોડ લાગે છે બીજું કામ કરવાનું એને સિમ્પલ સપોર્ટ એટમાં કન્વર્ટ કરવાનું છ મીટરનો સ્પાન બતાવવાનો ઉપરથી એંશી કિલોન્યૂટર પર મીટરનો લોડ લાગે છે એ થઈ જાય પછી મોમેન્ટ એટ સી ફાઇન્ડ કરવાની એમ સી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એલ સ્ક્વેર અપોન એઇટ યુડીએલ લોડ છે એટલે ઇક્વેઝન ચેન્જ થઈ ગયું ડબલ્યુ એલ સ્ક્વેર અપોન એઇટ ડબલ્યુ એટલે ઉપરથી એંશી કિલોમીટરનો લોડ લાગે છે એલ એટલે છનો સ્ક્વેર સ્પાન છ મીટર છે અપોન એટ એઝ ઇટ ઇઝ આન્સર આવશે ત્રણસો સાઠ કિલોન્યૂટન ઇન્ટુ મીટર મોમેન્ટ સી મળી ગઈ પણ અહીંયા આપણે મ્યુ ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ પણ ટ્રાઇએંગલ નહીં આવે પણ કઉ શેપમાં આવશે શું કામે તો કે પોઈન્ટ યુડીએલ છે આ સોરી પોઈન્ટ લોડ નથી પણ યુડીએલ લોડ લાગે છે એટલે જો પોઈન્ટ લોડ હોત તો ત્યાં ટ્રાયંગ્યુલર આવત ઉપરના એક્ઝામ્પલ મુજબ પણ લોડ યુડીએલ છે એટલે કઉના ફોર્મમાં આવશે મ્યુ ડાયાગ્રામ આપણે બતાવી દીધો એ પોઈન્ટ બી પોઈન્ટ અને ઉપર મોમેન્ટ ત્રણસો સાઈઠ લખાઈ ગઈ પછી હવે જોઈએ તો એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ પ્લસ એરિયા ઓફ મ્યુ ડેસ ડાયાગ્રામ હવે એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ હવે જે આપણો શેપ છે એ કઉ શેપ છે એટલે એનો એરિયા ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન છે ટુ થર્ડ ઇન્ટુ સિક્સ ઇન્ટુ ત્રણસો સાહીઠ ટુ થર્ડ તો ના છે એને ઇન્ટુ સિક્સ એટલે કે આખા બીમનો સ્પાન છ મીટરનો એને ઇન્ટુ ત્રણસો સિક્સ એટલે એનું અલ્ટિટ્યુડ ઉપર આપણે મોમેન્ટ લખેલી છે ત્રણસો એ ત્રણસો સાહીઠ પ્લસ સિક્સ મોમેન્ટ એટ એ ફાઇન્ડ કરવાની છે એ મોમેન્ટ એટ એ અને ઇન્ટુ સિક્સ એટલે કે એનું આખું ડિસ્ટન્સ મોમેન્ટ એટ એ ટુ આન્સર આવશે માઇનસ બસો ચાલીસ ઇન્ટુ મીટર મોમેન્ટ એ અને મોમેન્ટ બી બંને મળી ગઈ આપણે હવે તો બધાને ફિગર ડ્રો કરતા આવડે જ છે બંને બાજુ મોમેન્ટ એપ્લાય કરી દીધી મ્યુ ડેશ ડાયાગ્રામ ડ્રો કરી નાખો હવે સિયર ફોર્સ ડાયાગ્રામ એક બાકી રહ્યો રિએક્શન એટ એ ઇઝ ઇક્વલ ટુ રિએક્શન એટ બી આર એ અને આર બી બરાબર ટોટલ લોડ અપોન ટુ ટોટલ લોડ ઉપરથી એસી કિલોમીટરનો લાગે છે અને સ્પાન છ મીટરનો છે ઇન્ટુ છ અપોન ટુ યુડી લોડ લાગતો હોય ત્યારે ડિસ્ટન્સ સાથે મલ્ટિપ્લાય કરાવવું પડે એટલે એસી કિલોમીટરનો લોડ છે અને સ્પાન છ મીટરનો છે એની સાથે મલ્ટિપ્લાય કરાવવાનો એસી ઇન્ટુ છ અપોન ટુ એટલે આન્સર આવશે બસો ચાલીસ કિલો ન્યૂટન પછી ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરી નાખવાનો એ બી બંને એન્ડ પોઈન્ટ છે વચ્ચે સી પોઈન્ટ છે એની કિંમત છે બસો ચાલીસ અને બીની છે માઇનસ બસો ચાલીસ એ નીચે આવશે ટ્રાયંગ્યુલરના ફોર્મમાં ફોર્સ ડાયાગ્રામ આવશે જ્યારે આપણે આની પહેલાં કરી હોય રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં તો પોઈન્ટ લોડ હતો એટલે અત્યારે યુડીએ લોડ છે એટલે ઉપર પણ એક ટ્રાઇએંગલ બનશે અને નીચે પણ એક ટ્રાઇંગલ બનશે હવે ખાસ બધાનો ક્વેશ્ચન હતો કે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ઝર પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર જ્યારે યુડીએલમાં ફાઇન્ડ કરવું હોય ત્યારે થોડું એવું ટ્વિસ્ટ છે જોઈએ તો આર એ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ એ માઇનસ એસી એક્સનો સ્ક્વેર ઓપોન ટુ હવે આર એ આર એટલે રિએક્શન એટ એ રિએક્શન એટ એ નીચે તમે જોશો એટલે બસો ચાલીસ લખેલા છે આર એ અને આરબીની વેલ્યુ બસો ચાલીસ આવી એટલે આર એ બસો ચાલીસ ઇન્ટુ એક્સ એક્સની કોઈ કિંમત આપણી પાસે છે નહીં એટલે એઝ ઇટ ઇઝ લખી નાખશું માઇનસ એમ એ મોમેન્ટ એટ એ એ અને મોમેન્ટ બી આપણે બસો ચાલીસ મેળવી પણ એ કેવી નેગેટિવમાં હતી એ મોમેન્ટ એટે બસો ચાલીસ લખી નાખ્યા માઇનસ એસી એક્સનો સ્ક્વેર અપોન્ટ ટુ એસીના બે ભાગ કરો એટલે ચાલીસ એક્સનો સ્ક્વેર બરાબર ઝીરો પણ એક ક્વેશ્ચન છે કે એસી ક્યાંથી આવ્યા તો એસી આવ્યા આપણા લોડના લોડ આપણે આપેલો છે એસી કિલોન્યૂટન પર મીટર એ એસી ત્યાંથી આવ્યા એ એટ ઝીરો કિલોન્યૂટન પર મીટર ખબર પડી એટલે એના બે અપોન ટુ એના બે ભાગ કરી ડિવાઈડ ટુ એટલે આન્સર આવશે ચાલીસ આપણું ઇક્વેશન બનશે બસો ચાલીસ એક્સ માઇનસ બસો ચાલીસ માઇનસ ચાલીસ એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે એમાંથી એક્સ સ્ક્વેર માઇનસ છ એક્સ પ્લસ છ બરાબર ઝીરો ઇક્વેસન બેનું હવે આ ઇક્વેશનને આપણે એ બી અને સીના ફોર્મમાં જોઈએ તો એ બરાબર એક્સનો સ્ક્વેર બી બરાબર છ એક્સ અને સી બરાબર ખાલી છ

માઇનસ ફોર એઝ ઇટ ઇઝ ઇક્વેશનના ઇન્ટુ એ અને સી એ એટલે એક્સનો સ્ક્વેર એક્સ છે એટલે ખાલી એક્સ તો લખાય નહીં પડત એક લખી નાખી એટલે એક ઇન્ટુ સી એટલે સી એટલે છ જે ઉપર તમે ઇક્વેશનમાં જોઈ શકો છો અપ અપોન ટુ ઇન્ટુ વન ટુ ઇન્ટુ વન ક્યાંથી આવ્યો તો ઇક્વેશનમાં છે ટુ બી ટુ એઝિટીસ અને બીની વેલ્યુ છે વન એટલે ઇક્વેશન સોલ્વ કરશો એટલે તમારો આન્સર આવશે એક પોઈન્ટ સત્યાવીસ સેન્ટ મીટર શું આન્સર આવશે એક પોઈન્ટ સત્યાવીસ મીટર હવે ત્રીજો એક્ઝામ્પલ એવો છે એ જોઈએ તો એક યુડીએલ લોડ આપેલો છે અને એક સેન્ટ્રલ પોઈન્ટ લોડ આપેલો છે એટલે અત્યાર સુધીમાં બે એક્ઝામ્પલ કહી રહ્યા પોઈન્ટ લોડ અને યુડીએ લોડ એ બંને એક્ઝામ્પલ એકી સાથે ભેગા આપી દીધા છે ડેટા જોઈએ તો મીટર ફિક્સ બીમ પર મીટરનો યુડીએ લોડ અને ત્રીસ કિલોમીટરનો સેન્ટ્રલ પોઈન્ટ લોડ સહન કરે છે તો પાટળા માટે નમન ધૂણો આકૃતિ ડ્રો કરો શું કીધું છે ત્રીસ કિલોમીટરનો સેન્ટ્રલ પોઈન્ટ લોડ અને વીસ કિલોન્યુટર પર મીટરનો યુડીએલ લોડ લાગે છે અને એનો સ્પાન કેટલો છે તો કે ચાર મીટરનો તો જ્યાં સી પોઈન્ટ છે ત્યાંથી બે ભાગ થઈ જાય એથી સી સ્પાન સુધીમાં બે મીટરનો લોડ અને બી સીથી બીમાં બીજા બે મીટરનો એટલે ટોટલ ચાર મીટરનો સ્પાન થાય આપણે પહેલું કામ શું કરવાનું કે જે આપણે ફિગર આપી છે ફિક્સ બીમની એ ફિક્સ બીમની ફિગરને સિમ્પલ સપોર્ટેડમાં કન્વર્ટ કરી દેવાની પહેલાં પોઈન્ટ લોડ માટે જોઈએ તો ઉપરથી ત્રીસ કિલોમીટરનો પોઈન્ટ લોડ લાગે છે અને એથી સીનો સ્પાન બે મીટર અને સીથી બીનો સ્પાન બે મીટર હવે સેન્ટ્રલ પોઈન્ટ લોડ લાગતો હોય તો આપણે મ્યુ ડ્રાય ડાયાગ્રામ કેવો આવશે ટ્રાઇન્ગ્યુલરના ફોર્મમાં એ ટ્રાઇન્ગ્યુલરના ફોર્મમાં મ્યુ ડ્રાયગ્રામ થઈ જાય પછી ઉપર આપણે મૂમેન્ટ જે મળતી હતી એમ સી એ મુમેન્ટ લખવાની મ્યુ ટુ ડાયાગ્રામ ડ્રો કરવાનો એ કેવી રીતના એક પહેલાં સિમ્પલ સપોર્ટ એટમાં બીમને કન્વર્ટ કરી દેવાનો અને ફરી પાછો મ્યુ ટુ ડાયાગ્રામ ડ્રો કરવાનો મ્યુ ટુમાં ડાયાગ્રામ કેવો આવશે કઉ ફોમમાં કેમ તો કીએ ઉપરથી યુડીએલ લોડ લાગે છે એટલે હવે જોઈએ તો પહેલાં પોઈન્ટ લોડ છે એના માટે મોમેન્ટ ફાઇન્ડ કરી એમ સી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એલ બાય ફોર ડબલ્યુ ત્રીસ ઉપરથી સેન્ટ્રલ પોઈન્ટ લોડ ત્રીસ કિલોમીટરનો લાગે છે અને ટુ એલ ચાર મીટરનો સ્પાન અપોન ફોર ઇઝ ઇટ ઇઝ આન્સર આવશે ત્રીસ કિલોન્યૂટન ઇન્ટુ મીટર આ આન્સર ક્યાં લખવાનો મ્યુ ડાયગ્રામમાં ઉપર અલ્ટિટ્યુડમાં ત્રીસ કિલોન્યૂટન પર મીટર હવે પછી જોઈએ તો યુડીએલ લોડ માટે એમ સી ઇઝિકવલ ટુ ડબલ્યુ એલ સ્ક્વેર અપોન એટ ડબલ્યુ એટલે વીસ કિલોન્યુટનનો યુડીએલ લોડ એલ ચાર મીટરનો સ્પાન અપોન એટ એજિસ એટલે આન્સર આવશે ચાલીસ કિલો ન્યૂટન મીટર એ મ્યુ ટુ ડાયગ્રામમાં ઉપર એલ્ટિટ્યુડમાં લખી નાખવાનું ચાલીસ કિલો ઇન્ટુ મીટર હવે એરિયા ઓફ મ્યુ વન પ્લસ એરિયા ઓફ મ્યુ ટુ ડાયાગ્રામ પ્લસ એરિયા ઓફ મ્યુ ડેઝ ડાયાગ્રામ હવે એરિયા ઓફ મ્યુ વન ડાયાગ્રામ મ્યુ વન ડાયાગ્રામ ટ્રાયંગ્યુલર છે એટલે કે વન ઓફ ટુ બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ એકના છેદમાં બે બેઝ એટલે કે પાયો પાયો ચાર મીટર અને અલ્ટિટ્યુડ એટલે એનો વેધ ગુજરાતીમાં કહીએ તો વેધ કિલો કિલોમીટર પર મીટર પ્લસ ટુ થર્ડ ઇન્ટુ બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ ઇકોના માટે છે યુડિયલ લોડ માટે ટુ થર્ડ એસિટી ચાલીસ પ્લસ મોમેન્ટ એટ એ ઇન્ટુ ફોર તમે નીચે જોઈ શકો છો મ્યુ ડેઝ ડાયગ્રામમાં મોમેન્ટ એટ એ એમ એ ઇન્ટુ એનું ડિસ્ટન્સ ઓરિજન્ટલ ડિસ્ટન્સ ફોર મીટર બરાબર ઝીરો એટલે આન્સર આવશે એમ એ અને એમ બી નો આન્સર છે માઇનસ એકતાલીસ પોઈન્ટ ઓલા બંને એક્ઝામ્પલ કરતા આ એક્ઝામ્પલ ઈઝી છે બીજું કઈ ફાઇન્ડ નથી કરવાનું મોમેન્ટ એન્ટ બી ફાઇન્ડ કરવાની છે લાસ્ટ એક્ઝામ્પલ ચોથી ટાઈપનું એક્ઝામ્પલ એક છ પોઈન્ટ પાંચ મીટરનો લાંબો એક આબૃદ્ધ પાટળો છે એટલે છ પોઈન્ટ પાંચ મીટરનો એક ફિક્સ બીમ છે એ ફિક્સ બીમ ઉપર પચીસ કિલોમીટરના એવા બે પોઈન્ટ લોડ લાગે છે પચીસ કિલોમીટરના પોઈન્ટ લોડ લાગે છે પણ કઈ જગ્યાએ લાગે છે તો કે એક પોઈન્ટ પાંચ મીટરના અંતરે છેડેથી છેડાથી થી 1.5 મીટર ના અંતરે એટલે કે એ પોઈન્ટ પાસેથી એક પોઈન્ટ મીટર જાય સી પોઈન્ટ બાજુ એટલે ત્યાં એક પોઈન્ટ લોડ લાગે છે પચીસ કિલોમીટરનો બી પોઈન્ટ પાસેથી ડી પોઈન્ટ બાજુ જઈએ તો એક પોઈન્ટ પાંચ અંતરે બીજો પચીસ કિલોમીટરનો પોઈન્ટ લોડ લાગે છે એક પોઈન્ટ પાંચ પ્લસ એક પોઈન્ટ પાંચ અને ટોટલ છ પોઈન્ટ પાંચ છ પોઈન્ટ બાદ કરો એટલે આપણે વચ્ચેનું ડિસ્ટન્સ મળી જાય હવે પહેલાં આપણે શું કરશું સિમ્પલ સપોર્ટ કન્વર્ટ કરી દઈશું સિમ્પલ સપોર્ટ કન્વર્ટ થઈ જાય પછી રિએક્શન એ અને રિએક્શન બી ફાઇન્ડ કરશું આર એ ઇઝ ઇક્વલ ટુ આરબી બરાબર બંને લોડનો સરવાળો પચીસ પ્લસ પચીસ ટોટલ લોડ અપોન ટુ એટલે આન્સર આવશે પચીસ કિલો ન્યૂટન રિએક્શન એ અને રિએક્શન બીનો આન્સર આવ્યો પચીસ કિલો ન્યૂટન હવે મોમેન્ટ સી ફાઇન્ડ કરવી હોય તો મોમેન્ટ સી ઇઝ ઇક્વલ ટુ પચીસ કિલો ન્યૂટન ઇન્ટુ એનું ડિસ્ટન્સ એ પાસેથી એક પોઈન્ટ પાંચ મીટર જે ફિગરમાં આપેલું છે પચીસ ઇન્ટુ એક પોઈન્ટ પાંચ એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચ કિલો ન્યૂટન ઇન્ટુ મીટર હવે મોમેન્ટ ડી મોમેન્ટ ડી એટલે પચીસ કિલો ન્યૂટનનો પોઈન્ટ પાંચ એટલે આન્સર આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ મીટર હવે જોઈએ તો એ બરાબર એક દુત્યાંશ પાયો ગુણ્યા વેજ એક દુત્યાંશ એટલે વન હાફ ટુ ઇન્ટુ બેઝ બેઝ છે એક પોઈન્ટ પાંચ મીટરનો થી સી સુધીનો ડિસ્ટન્સ એક પાંચ એને ઇનટુ સાડત્રીસ પોઈન્ટ પાંચ એનું અલ્ટિટ્યુડ એ થી સી અને ડીથી બી બંને માટે એક જ આન્સર આવે એટલે આગળ આપણે બે મલ્ટીપ્લાય કરી નાખવાના એ થી સી અને ડીથી બી માટે એક જ ટ્રાઇન્ગ્યુલર છે એટલે સેમ આન્સર આવતે એટલે આગળ ટુ મલ્ટીપ્લાય કરી નાખવાના પ્લસ સાડત્રીસ પોઈન્ટ પાંચ ઇન્ટુ ત્રણ પોઈન્ટ પાંચ सी ડીનો डी ત્રણ પોઈન્ટ પાંચ પ્લસ મોમેન્ટ એટ એ એમ એ ઇન્ટુ આખું ડિસ્ટન્સ છ પોઈન્ટ પાંચ બરાબર ઝીરો એટલે મોમેન્ટ એટ એ આવશે માઇનસ અઠ્યાવીસ પોઈન્ટ કિલો ઇન્ટુ મીટર અને મોમેન્ટ બી પણ એ જ આવશે માઇનસ અઠ્યાવીસ પોઈન્ટ કિલો ન્યૂટન ઇન્ટુ મીટર મોમેન્ટ એ અને મોમેન્ટ બી બંને મળી જાય પછી આપણે આગળ એ મુજબ બંને બાજુ મોમેન્ટ એપ્લાય કરી દેવાની એમ એ અને એમ બી મોમેન્ટ એપ્લાય થઈ જાય પછી ન્યૂ ડાયાગ્રામ ડ્રો કરેલો છે રેક્ટેન્ગ્યુલરના ફોર્મમાં એ થઈ જાય પછી ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવાના જે ફોર્સ તો આપણે પહેલાં જ મળી ગયો છે પચીસ કિલો ન્યૂટનનો અને મોમેન્ટ પર આપણે મળી ગઈ છે મોમેન્ટ જોઈએ તો મોમેન્ટ એ અને મોમેન્ટ બી માઇનસ પોઈન્ટ મોમેન્ટ મળી ગયા ચોથી ટાઈપનો એક્ઝામ્પલ હતો કે બંને છેડે સ્પાન એક છે એક પોઈન્ટ પાંચ મીટરનો અને એક પોઈન્ટ પાંચ મીટરનો ઉપરથી લોડ પણ એક સરખો છે પચીસ કિલોમીટરનો